વેલકમ બાળકો, આપણું ધોરણ એક, ધોરણ એકમાં આપણું હિન્દી. તો હિન્દીમાં આપણે ગયા વિડીયોમાં પેજ નંબર 57 અને 58 શીખ્યા હતા. હવે આજનો વિડીયો છે આપણો 25 તારીખનો. એ વિડીયોમાં આપણે પેજ નંબર 59 આવ્યા છે. જુઓ તો પેજ નંબર 59 પર આપણે સસે ષટકોણ, ગયા વિડીયોમાં સસે સરબત શીખ્યા હતા. તો સસે સરબત પછી શું આવે છે? સસે ષટકોણ. તો પેજ નંબર 59 પર આપણને જુઓ ષટકોણનું ચિત્ર આપ્યું છે ને નીચે સૂચના આપી છે. જુઓ કે સ ને સ સાથે જોડો. તો ગોળવર્તુળમાં સ સે ષટકોણ આપણને દોરીને આપ્યો છે ને એની આજુબાજુ અલગ અલગ મૂળાક્ષર લખેલા છે, એમાં સ સે ષટકોણ સાથે આપણે જોડકા જોડવાના છે. ફરી એની નીચે છે સ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો આપણને ખાનાની અંદર પસે પતંગ, સસે ષટકોણ, યસે યતિ, સસે ષટકોણ, કસે કમલ, ખસે ખરલ, ઘસે ગમલા, સસે ષટકોણ, ઘસે ઘર, ણસે ફણ, ફસે ફળ, સસે ષટકોણ, સસે ષટકોણ, ધસે ધનુષ ને નસે નગાડા. આ અલગ અલગ મૂળાક્ષરમાં આપણે સસે ષટકોણ શોધી તેની ઉપર ગોળ કરવાનું છે. ફરી એની નીચે છે કે સ થી જુદા અક્ષર પર ચોકડી કરો. તો આપણને બોક્સની અંદર અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે. જુઓ એ મૂળાક્ષરમાં તમારે સ શોધીને ચોકડી કરવાની છે. ફરી એની બાજુમાં છે કે ષટપદ, સોરી, સની નીચે લીટી કરો. તો આપણે જુઓ બોક્સની અંદર શબ્દો આવેલા છે કે ષટપદ, ઋષભ, વિષ, દુર્ભાસ, વિષય અને ધનુષ. તો આ શબ્દોમાં આપણે સની નીચે લીટી કરવા છે. ફરી એની નીચે છે કે વાંચો અને લખો. તો સસે ષટકોણ આપણને લખીને આપી છે બે લાઈન, એમાં ટપકાથી લખ્યું છે એને ઘૂંટવાનું છે અને સસે ષટકોણ બે લાઈનમાં લખવાનું છે બોલી બોલી. તો આપણે આ સસે ષટકોણ આપણો આપણે કથી સ્ર સુધીના આપણા મૂળાક્ષર છે એમાં આપણે સસે ષટકોણ સુધી આવ્યા છે. તો હવે આપણા ત્રણ મૂળાક્ષર બાકી રહ્યા છે, બે. એને આપણે પેજ નંબર 59થી 61 સુધી આજે શીખીશું. તો જુઓ હવે પેજ નંબર 60 આવ્યા. તો પેજ નંબર 60 પર આપણને શું છે? સસે ષટકોણ પછી સસે સરકસ, સસે સપેરા પણ કહેવાય અને સસે સરકસનું ચિત્ર છે. જુઓ એની નીચે છે ગોર વર્તુળમાં ઉપર સૂચનામાં લખ્યું છે સ ને સ સાથે જોડો. તો ગોર વર્તુળમાં સસે સરકસ લખેલું છે અને ગોરની આજુબાજુ અલગ અલગ મૂળાક્ષર લખેલા છે. સસે સરબત, રસે રથ, સસે સરકસ, જ્ઞસે જ્ઞાની, સસે સપેરા, સસે સપેરા. તો એમાં આપણે સ ને સ સાથે જોડવાનું છે. તો સસે સરકસ જે મૂળાક્ષર લખેલો હોય સ એની સાથે જોડકા જોડવાના છે, બરાબર. ફરી એની નીચે છે કે સ શોધી તેના પર ગોળ બનાવો. તો આપણે જુઓ ખાનાની અંદર અલગ અલગ મૂળાક્ષર આપેલા છે એમાં તમારે સ શોધીને ગોળ બનાવવાનું છે. ફરી એની નીચે આપ્યું છે સ થી જુદા અક્ષર પર ચોકડી કરો. તો આપણને ખાનાની અંદર મૂળાક્ષર આપ્યા છે સ સે સપેરા, ર સે રથ, જ્ઞ સે જ્ઞાની, સ સે સરકસ, ખ સે ખરલ, મ સે મગર, ભ સે ભગત, સ સે સપેરા, સ સે સરબત ને જ્ઞ સે જ્ઞાની. આ ખાનામાં આપણે સ થી જુદા અક્ષર પર ચોકડી કરવાની છે. ફરી એની બાજુમાં છે કે સની નીચે લીટી કરો. તો આપણને શબ્દો આવેલા છે બોક્સમાં, સડક, સરિતા, પારસ, બસ, સપેરા અને ગિલાસ. તો આ શબ્દોમાં આપણે સની નીચે લીટી કરવાની છે. ફરી એની નીચે આપ્યું છે કે વાંચો અને લખો. તો સસે સરકસની બે લાઈન આપી છે ને ટપકાથી લખ્યું છે એને આપણે ઘૂંટવાનું છે અને બોલી બોલીને લખવાનું છે સસે સરકસ. હવે પેજ નંબર 61. તો પેજ નંબર 61 પર શું છે? હસે હથેલી, હસે હલ પણ કહેવાય અને હસે હથેલી પણ કહેવાય. તો જુઓ આપણને હથેળીનું ચિત્ર આપ્યું છે. આપણે ગુજરાતીમાં હથેળી બોલીએ છીએ પણ હિન્દીમાં હથેલી કહેવાય. તો એની નીચે સૂચનામ લખ્યું છે કે હ ને હ સાથે જોડો. તો ગોર વર્તુળમાં હ લખેલું છે અને આજુબાજુ અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે. એ મૂળાક્ષરમાં હ શોધીને આપણે જોડવાનું છે. ફરી એની બાજુમાં છે કે હ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો ખાનાની અંદર અલગ અલગ મૂળાક્ષર આપ્યા છે, હસે હળ, ડસે ડમરૂ, ટસે ટમાટર, ઈસે ઈક, હસે હળ, ઠસે ઠઠેરા, હસે હલ, જ્ઞસે જસે ઝરણા, સસે સપેરા, મસે મગર, હસે હલ, ભસે ભગત, ઘસે ગમલા, ઘસે ઘર અને હસે
हथेली। तो आ खानानी अंदर अलग अलग मूळाक्षर में ह शोधी तेनी उपर गोड़ बनावान छे। फरी एनी नीचे से जुओ के ह थी जुदा अक्षर पर चौकड़ी करो। तो खानानी अंदर अलग अलग मूळाक्षर लख्या छे एमां ह शोधी ने चौकड़ी करवान छे। फरी एनी बाजू में आप्युं छे के ह नी नीचे लीटी करो। तो आपने बॉक्स नी अंदर अलग अलग शब्द लखी आप्या छे हवन लहर हसन पहचान गिलहरी महल। तो आ शब्दों में ह शोधी ने एनी नीचे लीटी करवान छे। फरी एनी नीचे आप्युं छे जुओ के वाँचो अने लखो। तो आपने हसे हथेली नी बे लीटी लाइन आपेली छे एमां टपकाथी हसे हथेली लख्युं छे एने घूटवानुं छे ने खाली जग्या में हसे हथेली लखवानुं छे। आ प्रमाणे आपणे जो आजना वीडियो में तारीख 25 ना वीडियो में आपणे पेज नंबर 59 थी 61 सुधी शीख्या ए तमारे मैं तमने समझाव्युं ए प्रमाणे वीडियो में समझवानुं छे अने समझीने ચોપડીમાં પેજ નંબર 59થી 61 સુધી પૂરવાનું છે ને ચોપડીમાં પૂર્યા પછી ચોપડીમાંથી નોટમાં લખવાનું છે એ તમારું આજનું લેસન છે। ફરી બીજું શીખીશું। ચલો અસલામ વાલેકુમ।